પાનપુરના ભૂતપૂર્વ સરપંચની પત્રકારને હાથ પગ ભાગી નાખવાની ધમકી. પાનપુરના સોસાયટી વિસ્તારમાં રહેતા અને પત્રકારત્વ તેમજ સામાજિક ક્ષેત્રે જોડાયેલા રજબ ફકીરની સરકારી ઘરથાળ પ્લોટ મેળવવા માટેની અરજી અને તેની સાથે અસલ દસ્તાવેજો સવગઢના જે તે સમયના સરપંચ સાજિદ રેવાશિયાને 1.5 વર્ષ પહેલાં આપેલ હતા તે બાબતની તપાસ કરવા અને અરજીનું વર્તમાન સ્ટેટસ ચકાસવા અવારનવાર પંચાયત કચેરીમાં જતા હતા. વારંવારની ઉઘરાણી છતાં સદન સાજિદ રેવાશિયા ધક્કા ખવડાવતા હતા. સાજિદ રેવાશિયાની સરપંચ તરીકેની અવધિ સમાપ્ત થઈ હોવા છતાં સદર પૂર્વ સરપંચ પોતાની સરપંચ તરીકેની પંચાયત કચેરીમાં આવેલ ચેમ્બરમાં એસી LED ટીવીનો તેમના મરતિયાઓ સાથે સતત ઉપયોગ કરતા આ સમય દરમિયાન પત્રકારના ધ્યાનમાં આવતા પત્રકાર રજબ ફકીરે ધ્યાન દોર્યું હતું તે બાબતે ઉશ્કેરાયેલા આ પૂર્વ સરપંચે તારીખ 11/10/2023 રોજ સદર ગામના એક નાગરિક અને RTI કાર્યકર્તાને મૂઢ માર મારી રજબ ફકીરને છેતરીને પંચાયતમાં બોલાવી લીમડાના ઝાડ સાથે બાંધી હાથ પગ ભાગી નાખવાની ધમકી આપતા આજે રજબ ફકીરે SKM પ્રેસ ક્લબના હોદ્દેદારો અને સભ્યોને સાથે રાખી રૂરલ પોલીસ સ્ટેશન, હિંમતનગર, કલેક્ટર, SP અને DDO સાબરકાંઠાના લેખિતમાં ફરિયાદ આપી અને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ સત્તા પણ ન હોવા છતાં સરકારી કચેરી એવી પંચાયત કચેરીની આંતરમાળખાકીય સુવિધાઓનો અંગત ઉપયોગ કરતા આ પૂર્વ સરપંચ વિરુદ્ધ સબર રજૂઆત કરવામાં આવી. સૈયદ સોયબ, JDSTV, હિંમતનગર. હું સવગઢ ગામ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા રહીશ, રજબ ફકીર, લોકાર્પણ દૈનિક પત્રમાં પત્રકાર છું. SKM પ્રેસ ક્લબ હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનો પ્રમુખ છું. ગઈ 11 તારીખે સવગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મને પગ ભાગી નાખવાની ધમકી આપી છે. એને પાછળનું કારણ એ છે કે આજથી 1.5 વર્ષ પહેલાં મેં ઘરથાળ પ્લોટ માટેની અરજી કરેલી હતી. એની ઉઘરાણી કરવા માટે હું ગયો હતો. વારંવાર ઉઘરાણી કરી એ દરમિયાન આપણે પંચાયતમાં જોયું કે પંચાયતમાં કર્મચારીઓ સિવાય ઘણા લોકો, ગામના લોકો અંદર બેસી રહે છે. પંચાયત કચેરીનું AC, લાઇટ બિલ વગેરેનો વપરાશ થાય છે. પંચાયત સરપંચની કચેરીનો જે સરપંચનું કેબિન છે એને વેઇટિંગ રૂમ બનાવી દીધો છે અને એમાં CCTV ફૂટેજ લાગેલા છે, LED લાગેલી છે. એમાં ગામના લોકો બેઠા બેઠા મેચ જોતા હતા. તો આના વિશે મેં રજૂઆત કરી તો સરપંચે મને વાયા વાયા ધમકી આપી છે કે ભાઈ રજબને લીમડે બાંધી અને એના હાથ પગ ભાગી નાખવાના છે. એ બાબતે આજે હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મેં લેખિતમાં ફરિયાદ આપેલી છે. હિંમતનગરના સાબરકાંઠા જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે પણ અમે રજૂઆત કરી છે. અને સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાને પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે ભાઈ આ માથાભારે અને ગુનાહિત તત્વ માનસિકતા ધરાવતા સરપંચ વિરુદ્ધ તાત્કાલિક કસરથી કાર્યવાહી કરવી અને મારી બેબી જે તે ગામ પાણપુરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તો મારે લેવા મૂકવા માટે એને સ્કૂલમાં જવું પડે છે. આ દરમિયાન મારા પર હુમલો ના થાય, આ લોકો સરપંચ અને એના મળતિયાઓ 4-5 લોકો જે છે એ મને હુમલો ના કરે, મારે બેબીને નુકસાન ના પહોંચાડે એ માટે. રાતી શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રી હરિમાઠની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ H. બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર
8785 10 61 85 8780 10 61 85